નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવિહાર સ્કૂલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ 1 ચબુતરા વિશે સમજીશું, જે એક ચિત્ર પાઠ છે. તમે તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 1 પર એનું ચિત્ર જોઈ શકો છો. તો બધા પોતપોતાની ટેક્સ્ટબુકને સામે ખોલીને બેસી જશે. જો એમાં એક ચબુતરો છે જે એક ચિત્ર પાઠ છે, આપણે તેનું ચિત્ર જોઈ અને અવલોકન કરવાનું છે. ચબુતરો છે, ચબુતરાની ઉપર પક્ષીઓ રહે છે અને એમાં આપણે દાણા નાખીએ છીએ, તેથી પક્ષીઓની ચણવા આવે છે. એની બાજુમાં જો મકાન છે, એક ગેટ છે કે જેમાંથી ગાય ને બળદ ને એ લોકો આવી રહ્યા છે. સરસ મજાનો ઉગતો સૂર્ય છે, સવારનો દિવસ છે. ચબુતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો છે. ચબુતરામાં દાણા નાખવામાં આવે છે. પછી જો ચબુતરા ઉપર એક છત છે, પછી એની નીચે એક ઠીબ લટકાવવામાં આવી છે કે જેના દ્વારા પક્ષીઓ પાણી પીએ છે. પછી ચબુતરા ઉપર આપણે દાણા નાખવા હોય તો એના માટે જો એક સરસ મજાની બાજુમાં નિસરણી આપેલી છે. પછી ચબુતરાના ઓટલે એક ભાઈ બેઠેલા છે. આવું બધું તમે ચિત્રમાં જોઈ શકો છો. ચાલો હવે આપણે આખા ચબુતરાનું ચિત્ર જોયું. અહીંયા બાજુમાં એક કૂતરો છે, આલીબા સાઈડ બકરી બેઠેલી છે, નિસરણી છે, ઠીબ લટકાવેલી છે કે જેમાં પક્ષીઓ પાણી પીએ છે, અને ઉપર ચણ ચણે છે. આપણે ચણ નાખવા જઈએ તો સીડી ઉપર ચડી અને નાખવાની નિસરણી પણ આપેલી છે. તો આપણે આ ચિત્ર જોયા પછી સરસ મજાના ચિત્રના જવાબ પણ આપીશું. જો આપને પ્રશ્ન 1 પૂછ્યો છે, ચબુતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? ચબુતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે. પછી જો પ્રશ્ન નંબર 2, ચબુતરામાં શું નાખવામાં આવે છે? ચબુતરામાં ચણ નાખવામાં આવે છે. પછી જો પ્રશ્ન 3, ચબુતરા પર છત શા માટે છે? ચબુતરા પર છત ઉનાળા અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે એ માટે ચબુતરા પર છત હોય છે. પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? પંખીને પાણી પીવા માટે ચબુતરાને પાણીની ઠીબ લટકાવી છે. પ્રશ્ન નંબર 5, નિસરણીનો શું ઉપયોગ થતો હશે? નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબુતરામાં દાણા એટલે કે ચણ નાખવા માટે થતો હશે. પ્રશ્ન નંબર 6, ચિત્રમાં કયા પ્રાણીઓ જોવા મળે છે? ચિત્રમાં પ્રાણીઓ જોવા મળે છે ગાયો, બકરી, કૂતરું અને એક માણસ બેઠેલો છે. ચબુતરા વિશે 5 વાક્ય લખો. આપણે સરસ મજાના ચબુતરા વિશે 5 વાક્ય લખીશું. અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબુતરો છે. તે ખૂબ જ ઊંચો છે, તેમાં લોકો ચણ નાખે છે. સવાર સાંજ પંખીઓ ત્યાં ચણવા આવે છે. ચબુતરે લકટકતી ઠીબમાં પંખીઓ પાણી પીએ છે. હવે જોઈએ તો ચબુતરો કેમ એટલો ઊંચો રાખવામાં આવતો હશે? કેમ કે પંખીઓને બિલાડી છે, કૂતરો છે, એ છે પકડી અને એને ખાઈ જાય, એટલા માટે ચબુતરાને ક્યાં રાખવામાં આવે છે? ઊંચો રાખવામાં આવે છે. ચાલો પછી જુઓ પ્રશ્ન નંબર 3, નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે 5 વાક્ય લખો. જો નીચે સરસ મજાનું ચિત્ર આપેલું છે ને, સવારનું એવું સરસ મજાનું ચિત્ર આપેલું છે, આપણે એના વિશે વાક્ય લખવાના છે. ચાલો તો એ વાક્ય હું બોલું, તમે ધ્યાનથી સાંભળજો. સૂરજ બે ટેકરીઓ વચ્ચેથી ઉગી રહ્યો છે. એક સ્ત્રી વાસણ માંજે છે. પછી બે પનિયારીઓ પાણી ભરીને જઈ રહી છે. ખેડૂતો ખેતરે જાય છે. એ ચિત્રમાં પણ એક ચબુતરો છે, તેમાં પંખીઓને પાણી પીવાનું એક કુંડું લટકે છે જેને ઠીપ કહી છે. એક પંખી ઉડતું ચબુતરા પર જાય છે. મોચીભાઈ રસ્તા પર બાજુમાં બેઠો છે, એની પાસે એક ગ્રાહક ઊભા છે. આ ગામડાની સવારનું એક સુંદર દ્રશ્ય છે.
તમે પણ આવી રીતે ચબૂતરાની મુલાકાત લેજો. તમારા ગામમાં જ્યાં ચબૂતરો આવેલો છે ત્યાં. મજા આવી બધાને ચિત્રપાઠમાં? તો ચાલો હવે પછી આપણે જ્યારે આવશું ત્યારે કાવ્ય બે વિશે સમજીશું.